मित्रों केमिस्ट्री चैप्टर नंबर 10 हेलो अल्केन हेलो एरिन संयोजनों लेक्चर नंबर 9 आजना आ लेक्चर में मित्रों आपणे SN प्रक्रियाओ એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન SN N means ન્યુક્લિયોફિલિક કેન્દ્ર અનુરાગી અને S એટલે સબસ્ટિટ્યુશન વિસ્થાપન તો ઇંગ્લિશ કરીએ એટલે ઊંધું થઈ જાય એટલે વિસ્થાપન કેવું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN પ્રક્રિયાઓ મિત્રો લાસ્ટ લેક્ચરમાં એટલે કે આગલા લેક્ચરમાં આપણે મિત્રો SN1 અને SN2 વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ બે પ્રકારની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ હતી એક SN1 એક SN2 SN1 ની વાત કરીએ તો બે તબક્કામાં થતી હતી કાર્બ કેટાયન બનતો હતો રેસેમિક મિશ્રણ નિપજ મળતી હતી યાદ આવે કે નહીં અને રેસેમિક મિશ્રણને કારણે પ્રકાશ અક્રિયાશીલ નિપજ હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કંઈ હોય તો કાર્બ કેટાયન કે મધ્યસ્થી નિપજ તરીકે કાર્બ કેટાયન જનરેટ થાય છે અને કાર્બ કેટાયનની સ્ટેબિલિટી યાદ કરો યસ તૃતીયક સૌથી વધારે સ્થાયી દ્વિતીયક એનાથી ઓછું અને પ્રાથમિક સૌથી ઓછું એનો મતલબ તમને SN1 કોઈ પણ રિએક્શન SN1 કરવી છે તો તૃતીયક ખૂબ જ ઝડપથી આપશે દ્વિતીયક એનાથી ધીમી અને પ્રાથમિક સાવ નહીં આપે અથવા બહુ ધીમી આપશે એમ કહી શકાય SN2 એનાથી ટોટલ ઊંધું હતું એક જ તબક્કામાં થતી હતી એટલે મધ્યવર્તી નિપજ મળવાની કઈ પ્રોબ્લેમ હતો નહીં બે કેટેક હતો પાછળની બાજુથી આપણે એટેક કરતા હતા એટલે કે ત્રણ પરમાણુ આ રીતે હતા તો વચ્ચેથી પાછળની બાજુથી એટેક કરવો છે તો અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ પાછળની બાજુથી એટેક કરે છે તો અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ અને અવકાશીય અવરોધ કેમાં ઓછો હોય પ્રાથમિકમાં હોય કારણ કે તેમાં કોઈ પણ જાતના બલ્કી મોટા ગ્રુપ જોડાયેલા હોય નહીં સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશીય અવરોધને કહેવાય સ્ટેરિક હિન્ડ્રન્સ અને મોટા ગ્રુપ છે મોટા સંયોજન છે એને બલ્કી ગ્રુપ કહેવાય તો બલ્કી ગ્રુપ મોટા ગ્રુપ ન હોવા જોઈએ તો પ્રાથમિક સૌથી ઝડપથી રિએક્શન આપશે દ્વિતીયક એનાથી ધીમું અને તૃતીયક છે સાવ ધીમી પ્રક્રિયા SN1 થી ટોટલ ઊંધું SN2 યાદ કરો SN2 ની વાત કરીએ નિપજ કેવી મળતી હતી ઇન્વર્ટેડ યાદ આવે કે નહીં કેવી મળે છે ઇન્વર્ટેડ એટલે કે ડી હશે સ્મોલ ડી તો સ્મોલ એલ થઈ જશે અને સ્મોલ એલ હશે તો સ્મોલ ડી થઈ જશે 100% ડી હશે તો 100% એલ હશે એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો એનાથી આગળ વધીએ આપણે SN પ્રક્રિયાઓ હેલોજન છે મિત્રો જાણ્યા છે કે હેલોજન RX જે છે RX એમાં R જે છે ડેલ્ટા પ્લસ છે અને હેલોજન છે ડેલ્ટા માઇનસ છે એનો મતલબ આ જે આપણી પાસે R છે તો R જે છે એ ડેલ્ટા પ્લસ હોવાથી એની ઉપર તમે આસાનીથી એટેક કરાવી શકો કે આ છે ડેલ્ટા પ્લસ હોવાથી અને આ ડેલ્ટા માઇનસ છે તો શું થશે NU માઇનસ નો એટેક તમે R ઉપર કરાવી શકો તો જોઈએ આપણે ન્યુક્લિયોફાઇલ લઈએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લઈએ તો પહેલું છે NaOH કેવો હોય સ્ટ્રોંગ બેઝ NaOH કેવો છે એની અંદર કોણ છે હકીકતમાં એ તો આખો પ્રક્રિયક છે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોણ છે તો એની અંદર જે OH માઇનસ રહેલો છે એ આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે શું થશે તો O માઇનસ છે જે OH માઇનસમાં O માઇનસ છે R ઉપર એટેક કરશે અને X ને કાઢી મૂકશે શું બનશે તો R સાથે જોડાઈ જાય OH શું બન્યું તો આલ્કોહોલ મળે છે શું મળે છે આલ્કોહોલ છે ને સિમ્પલ ચલો એના પછી આગળ વધીએ કે માની લો તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એવા સ્ટ્રોંગ બેઝ નહીં પણ આલ્કોક્સાઇડ લીધા છે આલ્કોક્સાઇડ કોને કહેવાય આલ્કોક્સાઇડ CA3ONA CA3ONA CA3OK આવા કોઈ પણ અથવા CA3CA2ONA સોડિયમ ઇથોક્સાઇડ આપણે કહેતા હોય છે ને સોડિયમ મિથોક્સાઇડ તો ઇથોક્સાઇડ મિથોક્સાઇડ એવા કોઈ પણ આલ્કોક્સાઇડ લ્યો છો તો આલ્કોક્સાઇડ છે ત્યારની વાત કરીએ હવે મિત્રો આ જગ્યાએ આપણે R લખ્યો છે R એટલે કોઈ પણ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ કોઈ પણ લઈ શકો અને જ્યારે આ જગ્યાએ હાઇડ્રોકાર્બન લેવાની વાત આવે છે તો R ડેશ લખશું એનો મતલબ બંને R તમે અલગ અલગ લઈ શકો આ જગ્યાએ R મિથાઇલ લીધું છે તો ત્યાં ઇથાઇલ લ્યો અથવા ત્યાં ઇથાઇલ લીધું છે તો એમ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ કોઈ પણ સેમ અથવા અલગ કોઈ ભી લઈ શકો ઓકે ચલો હવે આઈડિયા આવી ગયો છે ઓ એને અને ઓ કે ક્યાં બોન્ડથી જોડાયેલો હોય
આયોનિક બોન્ડ થી એ તૂટી જશે એટલે આર ડેસ ઓ માઇનસ બની જશે કે નહીં અને કોની ઉપર એટેક કરવાનો છે તો આર એક્સ ઉપર એટેક કરવાનો છે વન્સ અગેન સેમ રિએક્શન પ્રોસેસ માઇનસ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને એટેક કરે આર ઉપર અને બોન્ડ છે એ તૂટી જશે એક્સ છે એ બંધના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે એક્સ માઇનસ તરીકે આર છે એ જોડાઈ જશે ઓ સાથે આર કોની સાથે જોડાશે ઓ સાથે અને એ કોની સાથે ઓલરેડી જોડાયેલું હતું આર ડેશ સાથે માન લ્યો આ મિથાઇલ હોય અને આ ઇથાઇલ હોય તો મિથાઇલ ઇથાઇલ ઇથા તો ઇથાઇલ મિથાઇલ ઇથર મળી જાય તો આ શું મળે છે ઇથર શું મળે ઇથર ચલો ત્યારબાદ છે H2O મિત્રો આની પ્રોસેસ થોડીક અલગ છે કારણ શું કારણ તમને દેખાતું હશે કે માઇનસ વિથ બાર તો છે નહીં કે ન્યુક્લિયોફાઇલ છે માઇનસ નું એટેક પ્લસ ઉપર થાય માઇનસ નથી પણ યાદ કરો મિત્રો લોન પેર ઓક્સિજન પાસે શું હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ન્યુક્લિયોફાઇલ યાદ આવે કે નહીં યસ માઇનસ અથવા લોન પેર બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ જો બેમાંથી એક વસ્તુ છે તો એ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે તો એનો મતલબ આમાં જે ઓક્સિજનની લોન પેર છે ને એ એટેક કરશે તો મિત્રો H2O છે એમાંથી ઓક્સિજનની જે લોન પેર છે એ એટેક કરશે કોની ઉપર તો એટેક કરશે આર ઉપર અને એક્સ છે એ બોન્ડ તોડી નીકળી જશે શું થશે ઓક્સિજનના ત્રણ બોન્ડ થઈ જશે જો બે હાઇડ્રોજન સાથે તો છે જ એક આર સાથે જોડાણો ઓક્સિજન એટલે ટોટલ ઓ સાથે ત્રણ બોન્ડ થઈ જાય એટલે એક હાઇડ્રોજનને કાઢી મૂકશે એક હાઇડ્રોજનને કાઢી મૂકશે અને શું બનશે આલ્કોહોલ આલ્કોહોલ ચલો ઘણીવાર એમ લાગે ને આ શું થઈ ગયું ઉતાવળ થઈ ગઈ ચલો આપણે સોલ્વ કરીએ કઈ રીતે કે H2O છે તો H2O કોની ઉપર એટેક કરશે R X ઉપર ઓકે ચલો જોઈ એટેક કરાવીએ કે લોન પેર છે કોની ઉપર એટેક કરશે R ઉપર અને હેલોજન ભાઈ છે ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયા શું બને છે તો માર્ક કરશો તો આવું કંઈક બનશે H H O એક લોન પેર છે હજી R થશે ને આવું જો R ને કંઈ ફાયદો કે કંઈ ગેરફાયદો નથી કારણ શું એક બોન્ડ તૂટે છે તો બીજો બોન્ડ બને છે એટલે R તો તટસ્થ છે પરંતુ O ની વાત કરો જોઈએ O છે એ પોતે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા દાન કરે છે અને બંધ બનાવે છે કે નહીં બંધ બનાવે છે તો એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખ્યો એક ઇલેક્ટ્રોનનું દાન થયું કેટલા ઇલેક્ટ્રોનનું દાન થાય છે આ એક ઇલેક્ટ્રોનનું હકીકતમાં જોવા જાવ તો એક ઇલેક્ટ્રોનની ખામી આવે તો એક ઇલેક્ટ્રોનની ખામી એટલે વીજભાર આવે પ્લસ અથવા મિત્રો તમને યાદ રાખવાનું જે ઇલેક્ટ્રોન અથવા લોન પેર જ્યારે બોન્ડ બનાવો છો તો સિમ્પલ થિંગ યાદ રાખવાની કે જે દાન કરે એની માથે પ્લસ જે સ્વીકારે એની માથે માઇનસ જે દાન કરે એની માથે પ્લસ અને જે સ્વીકારે એની માથે માઇનસ આ દાન કરે છે ઓક્સિજન એટલે એની માથે પ્લસ કોને સ્વીકાર્યું આર આર માઇનસ બનવો જોઈએ પરંતુ ન બન્યો એનું કારણ શું કારણ કે જા એક છે બોન્ડ લઈને જાય છે એટલે ઇલેક્ટ્રોનની ખામી ઉદ્ભવ એટલે પ્લસ બન્યું હોય આ ઇલેક્ટ્રોન આપે છે એટલે માઇનસ બન્યું હોય પ્લસ વત્તા માઇનસ ઝીરો થઈ જાય એટલે એને વિદ્યુતીય તટસ્થતા આવે ઓક્સિજન ઉપર પ્લસ આવ્યો યાદ કરો મિત્રો આપણો કોન્સેપ્ટ કે કોઈ પણ સંયોજન છે આ રીતે પ્લસ માઇનસ ખાસ કરીને કાર્બનિક સંયોજન તો રહી જ ન શકે તો શું તો તટસ્થતા મેળવવા કંઈક તો કરવું પડશે તો શું કરશે એ તટસ્થતા જોઈએ છે તો તટસ્થતા કેવી રીતે મળે ઇલેક્ટ્રોનની ખામી છે તો ઇલેક્ટ્રોન મેળવીને જ મળે એનો મતલબ એ ગમે એમ કરીને ઇલેક્ટ્રોન મેળવશે તો હાઇડ્રોજનને કહી દેશે ભાઈ તમે ધીરેકથી નીકળી જાઓ H પ્લસ તરીકે અને જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ભાઈ પોતે લઈ લેશે બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ઓક્સિજન તો જોઉંથી શું બની ગયું H O R નીચે જે લોન પેર હતી એઝ ઇટ ઇઝ આ બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન પોતાનો પણ એક તો બીજાનો હતો ને તો પોતાની પાસે આવ્યા તો માઇનસ આવે પ્લસ ઝીરો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા તો બે એ તો લખવા પડશે તો બની ગયું નોર્મલ
आर ओ एच तो इलेक्ट्रॉन स्वीकारा तो माइनस हाइड्रोजन इलेक्ट्रॉन गुमाव्या तो ए प्लस तो आ रीते तटस्थता मेळवे अने शुं बनावी नाखे आल्कोहोल थई गयुं ने सवाल चलो आगळ वधीए एने आई के आई एने आई ने के आई सिंपल देखाय छे कोण छे आई माइनस छे अने आई माइनस नो अटैक कोनी पर थाय आर एक्स उपर माइनस छे माइनस नो अटैक थशे आर उपर अने हेलोजन भाई इलेक्ट्रॉन लईने निकली जशे शुं बनशे आर आई अल्काइल अल्काइल आयोडाइड अल्काइल आयोडाइड कई प्रक्रिया छे याद आवे छे फिंकलस्टेन एनआई एसीटोन याद करो मित्रों आपणे हेलोजन युक्त कोई पण संयोजनो लईए छीए एनी प्रक्रिया आपणे एनआई एसीटोन साथे करीए छीए तो मित्रों याद रखो आ प्रक्रिया छे फिंकलस्टेन मोस्ट इम्पोर्टंट छे चलो त्यार बाद एमोनिया एमोनिया नी प्रक्रिया पानी पानी जेवी छे H2O जेवी छे केवी रीते थाशे तो जोईए કે એમોનિયા છે NH3 એમાં ન્યુક્લિયોફાઇલ કોણ છે તો નાઇટ્રોજન ની જે લોન પેર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ છે શું થશે તો આ લોન પેર અહીં દાન થાય હેલોજન ભાઈ ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય નાઇટ્રોજન ઉપર વીજભાર વધી જાય બોન્ડ વધી જાય એટલે એક બોન્ડ તોડ નાખે એટલે બની જાય NH2 આલ્કાઇલ અથવા તો આલ્કાઇલ નો કહેતો એમાઇન સંયોજનો કહેતો ચાલે અથવા તો પ્રાથમિક એમાઇન આપણે કહી દઈએ પ્રાથમિક એમાઇન મિકેનિઝમ જોઈએ સેમ પાણી જેવી જ મિકેનિઝમ છે શું થાય છે સેમ પાણી જેવી મિકેનિઝમ આપણી પાસે હતું NH3 એની પાસે છે લોન પેર અને કોની ઉપર દાન આપણે એટેક કરવાનો છે RX ઉપર શું થશે ચલો જોઈએ નાઇટ્રોજન છે પોતાની લોન પે દાન કરશે આર ને હેલોજન ભાઈ ઇલેક્ટ્રોન લઈ નીકળી ગયા તો તમે માર્ક કરશો કે કઈક આવું બને છે નાઇટ્રોજન એની સાથે 3 હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કર્યા એટલે તેની ઉપર પ્લસ આ ભાઈએ સ્વીકાર્યા પણ હમે એક બોન્ડ તૂટ્યો તો પ્લસ અને માઇનસ ઓવરઓલ 0 નાઇટ્રોજન ઉપર પ્લસ યાદ કરો શું કરાય યસ હાઇડ્રોજન બિચાળો યાદ રાખજો હાઇડ્રોજન આપણી કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બિચાળો છે હંમેશા ઇલેક્ટ્રોન દાન કરીને નીકળી જશે અથવા તો ઇલેક્ટ્રોન જરૂર હશે એ મુજબ નીકળી જશે તો એનો મતલબ H છે આ જગ્યાએથી સામેથી નીકળી જશે એઝ એ H પ્લસ તરીકે અને જે આ બંધના ઇલેક્ટ્રોન છે કોણ ખેંચી જાય નાઇટ્રોજન તો જોજો શું બને નાઇટ્રોજન માઇનસ બને ઓલરેડી પ્લસ છે એટલે વીજભાર થઈ જાય 0 બે હાઇડ્રોજન છે તો NH2 અને લોન પેર આવી ગઈ કારણ કે આ બે ઇલેક્ટ્રોન ને આપણે આ રીતે દર્શાવી શકાય તો બની ગયું RNH2 ચલો હવે આગળ વધીએ આ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન તમે R વડે કરી દ્યો અહીંયા હું કોઈ બીજો R મૂકી દો R ડેશ તો શું થયું તો આ થઈ ગયું RNH2 સેમ R ડેશ NH2 તો શું થાય R ઉપર એટેક કરે લોન પેર આ લોન પેર છે શું કરશે આર ઉપર એટેક કરશે અને આ રીતે નીકળી જાય અને ફાઇનલી પ્રોડક્ટ શું મળશે તો પ્રોડક્ટ આપણે કઈ હવે આવી મળશે આર એન એચ અને આર ડેશ સમજાણું ને અને આ કયું મળ્યું દ્વિતીયક એમાઇન મળશે હજી તમે એવું કરો આપણી પાસે 3 હાઇડ્રોજન હતા એ હાઇડ્રોજન કાઢતા જાઓ ને આર આર મૂકતા જાઓ ચલો બીજા આર મૂકો બે આર મૂકી દો આ જગ્યાએ બે આર આવશે થશે ને અને જો હાઇડ્રોજન આ નીકળી જાય તો આ બંને જગ્યાએ શું હશે આર ને આર જ હશે તો જો જો આપણે કરીએ આમાં આર આર ડેશ એન એચ છે આર ડેશ એન એચ આર ડબલ ડેશ નાઇટ્રોજન પાસે લોન પેર કોની ઉપર એટેક કરે આલ્કાઇલ ઉપર એટલે કે આર ઉપર કરાવો એટેક હેલોજન ભાઈ નીકળી ગયા શું બનશે તો આર એન આર અને ઉપર આપણે લખી નાખીએ આર ડેશ આર ડબલ ડેશ શું મળશે તૃતીયક એમાઇન જ્યાં જગ્યાએ લખ્યું છે તૃતીયક એમાઇન નું બંધારણ આર આર ડેશ આર ડબલ ડેશ આર આર ડેશ આર ડબલ ડેશ નાઇટ્રોજન
છે ને સિમ્પલ. ચલો એના પછી ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ કરો સાયનાઇડ. સાયનાઇડ આવે એટલે યાદ આવી જાય એમ્બાયડેન્ટેડ ઉભયદંતી. ઉભયદંતી ઉભયદંતી એટલે કેવા? તો ઉભયદંતી એટલે એવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે એક જ પરમાણુ, એક જ અણુ છે પણ અલગ અલગ પરમાણુ છે, એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો માઇનસ વિદ્યુતભાર જે છે એ દાન કરીને પ્રક્રિયા કરી શકતો હોય. ફોર એક્ઝામ્પલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, છે એક જ સાયનાઇડ, પણ સાયનાઇડ નો સી એન માઇનસ છે તો સી ઉપર માઇનસ વિદ્યુતભાર હોય. મિત્રો આ રીતે વિદ્યુતભાર હોય સાયનાઇડ જ્યારે લખી દીધી તો માઇનસ સી ત્રિપલ બોન્ડ એન. અને મિત્રો તમે માર્ક કરશો તો નાઇટ્રોજન પાસે લોન પેર પણ હોય. યાદ કરો આપણો નિયમ શું હતો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? તો જેની માથે માઇનસ વિદ્યુતભાર, જે પરમાણુ માથે લોન પેર, આ જે કંઈ પણ હોય બે પરમાણુ જે કોઈ બી છે એ પરમાણુ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. એનો મતલબ આ સી પણ અને નાઇટ્રોજન પણ બંને વર્તશે. તો બંને એક જ અણુમાં બે પરમાણુ અલગ અલગ છે અને બંને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તો એને શું કહેવાય? ઉભય ગુણધર્મી. તો જોઈએ આપણે સાયનાઇડની વાત કરવી છે તો સાયનાઇડ છે સી અને એન બંને તરીકે વર્તશે. તો સ્ટાર્ટ કરીએ આપણે સી ત્રિપલ બોન્ડ એન અને માઇનસ. માઇનસ વિદ્યુતભાર કોની ઉપર છે મિત્રો? ધ્યાન આપજો ખાસ કાર્બન ઉપર છે. એની પ્રક્રિયા આપણે કરવાની છે આર એક્સ સાથે. શું થશે? આ માઇનસ છે એ એટેક કરશે આર ઉપર. જો માઇનસ એટલે કાર્બન એટેક કરે છે, કાર્બન એટેક કરે છે આ હેલોજન ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, શું બનશે? તો આર એની ઉપર કોને એટેક કર્યો? કાર્બન. અને એની સાથે કોણ જોડાણું છે? નાઇટ્રોજન. તો આને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ. તો આપણે અત્યારે ખાલી લખશું સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો પણ કહેવાય છે આને. નાઇટ્રાઇલ આલ્કાઇલ સાયનાઇડ અથવા આલ્કાઇલ નાઇટ્રાઇડ. તો સાયનાઇડ સંયોજનો બન્યા. પરંતુ જો એજીસીએન જેવા ગ્રુપ આવે તો શું? તો એજીસીએન હશે તો એમાં આ રીતે વર્તશે. હવે નાઇટ્રોજન પાસે તમે માર્ક કરશો તો નાઇટ્રોજન પાસે માઇનસ વીજભાર નથી. એજીસીએન છે મિત્રો, એનએસીએન કેસીએન આયોનિક બોન્ડથી જોડાણા છે. એ તરત જ પાણીમાં જેવા તમે ઉગાડશો કે પ્લસ એને પ્લસ ફટાફટ દૂર થઈ જાય, સીએન માઇનસ છે બની જશે. પરંતુ આ તો ધાત્વિક છે, ધાતુ કાર્બ ધાત્વિક બોન્ડ છે, એ સહસંયોજક નેચરનો હશે થોડોક. એને કારણે શું થશે? બોન્ડ આસાનીથી તૂટવાનો નથી. સી માઇનસ નહીં બને તો નાઇટ્રોજન પોતે પોતાની લોન પેર છે એનાથી કામ ચલાવી લેશે. તો જોજો એ કામ કેવું થાય છે. તો નાઇટ્રોજન છે એ લોન પેર દાન કરશે આર ઉપર. હેલોજન ભાઈ પાછા એકવાર ઇલેક્ટ્રોન લઈને ભાગી ગયા, શું બને છે? તો બને છે આર એની સાથે કોણ જોડાણું? યસ નાઇટ્રોજન. એની સાથે કોણ છે? ટ્રિપલ બોન્ડ સી જોજો. અને એની સાથે છે એજી, છે કે નહીં? ઓકે, નાઇટ્રોજને પોતાની લોન પેર દાન કરે છે તો એની પર વિદ્યુતભાર કયો આવે? પ્લસ. કેને સ્વીકારી? આર. તો માઇનસ બને પણ આ જગ્યાએ બોન્ડ તૂટ્યો હતો એટલે પ્લસ વત્તા માઇનસ ઝીરો, ન્યા તટસ. તો વિચારો, યાદ કરો પાછો આપણો કોન્સેપ્ટ. યસ, કે કોઈ પણ સંયોજન પ્લસ માઇનસ હોય નહીં. તો પ્લસ છે તો ગમે એમ કરીને માઇનસ આવવું જોઈએ અથવા પ્લસ દૂર થવો જોઈએ. તો કાર્બન છે આ સિલ્વરને, ધાતુ છે ને સિલ્વર તો ધાતુ છે, તો એજી પ્લસ તરીકે જવા દે તો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? કાર્બન લઈ જાય એટલે કે માઇનસ બનશે. ફરી એકવાર કહું છું, શું થાય છે? આર એન ટ્રિપલ બોન્ડ સી એ જી છે, નાઇટ્રોજન ઓલરેડી પ્લસ હતું, શું થશે? સિલ્વર છે, સિલ્વર તો તમે જાણો છો મિત્રો ધાતુ છે ને ધાતુ તમે હંમેશા આપણે પ્લસ જ હોય તો પ્લસ તરીકે નીકળી જશે. અને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે? કાર્બન. તો શું બનશે? આર એન પ્લસ ટ્રિપલ બોન્ડ સી માઇનસ. વીજભાર જોવો જોઈએ પ્લસ હતા માઇનસ ઝીરો, ઓવરઓલ વીજભાર ઝીરો થઈ જાય છે. એનો મતલબ તમે આ રીતે લખી શકો આર એન સી.
आइसोसाइनाइड, शू कहवाय मित्रों, आइसोसाइनाइड, आइसोसाइनाइड अने आइसो नाइट्राइल पण कही शकाय, आइसो नाइट्राइल, बन्ने ना गुणधर्मो अलग छे मित्रों। आपणे नाइट्रोजन युक्त संयोजनो एमाइन संयोजनो चेप्टर नंबर 13 अभ्यास करशु, त्यारे विस्तृत अभ्यास करवानो छे के साइनाइड छे बिन झेरी छे सुगंधीदार छे, आइसोसाइनाइड छे एकदम झेरी अने खूब ज दुर्गंध धरावतो पदार्थ छे। तो साइनाइड अने आइसोसाइनाइड एम बायडेटेड उभय दंती केंद्र अनुरागी प्रक्रियक। चलो आगळ जी, नेक्स्ट केटला प्रक्रियको बाकी छे तेना विशे अभ्यास करिए मित्रों। त्यारबाद केटला आपणी पासे बीजा प्रक्रियकोनी वात करिए तो KNO2 NaNO2 आवा ग्रुप होय तो पहला तो तमने एनु बंधारण खबर होवी जोईए। मित्रों जो नाइट्रो ग्रुप छे तो NO अने बीजी बाजु O छे ई माइनस हशे अने एनी साथे K प्लस अथवा सोडियम प्लस एटेच एटले के जोडायेलो हशे। जो जो शुं थशे, K प्लस निकली जाय એટલે આપણે આ રીતે લખી શકાય ઓ દ્વિબંધ એન અને પછી ઓ માઇનસ, સિમ્પલ। અને હવે જો તમને માઇનસ દેખાતું હોય તો સિમ્પલ થઈ જાય, કારણ કે હવે તો આપણે કોની ઉપર એટેક કરાવવાનો છે, આર એક્સ ઉપર। શું થશે તો સિમ્પલ છે કે માઇનસ નો એટેક આર ઉપર થાય, હેલોજન છે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, બોન્ડ શું બનશે તો મિત્રો જો આર થી આપણે શરૂઆત કરીએ છીએ, આર પછી ઓ પછી એન અને પાછું ઓ, આર ઓ એન ઓ આ રીતે લખવું પડશે। નામું થોડી વાર પછી લખું છું કારણ કે એના પછીનું અગત્યનું છે ભણી લે। હવે એ જ વસ્તુ, ચલો આને હું આ રીતે લખી નાખું ફરી એકવાર, ડબલ બોન્ડ છે હું લેફ્ટ સાઈડ લખું એટલે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તમને દેખાય, આ આયોનિક બોન્ડ હતો। હવે હું ત્યાં સિલ્વર જોડી દઉં, સિલ્વર જોડો છો તો સિલ્વર જોડશું એટલે શું થશે, કમ્પ્લીટ આયોનિક બોન્ડ રહેશે નહીં। હવે શું થશે તો હવે આવા સમયે એના સિવાયનું કોઈ છે, યસ ન્યુક્લિયોફાઇલ। તો મિત્રો એનો મતલબ શું થયો, તો એનો મતલબ એમ થાય કે આ પણ કેવું છે, ઉભય ગુણધર્મી છે, ઉભય ગુણધર્મી છે, એમ્બાયડેન્ટેન છે। તો જો છે કે ઓક્સિજન અને નાઇટ્રોજન બંને એવા સંયોજનો છે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે, તો આ ગ્રુપમાં શું લખશે, આમ લખી શકાય, આમ લખી શકાય ઓ એ જી, અને નાઇટ્રોજન છે એ પોતાની લોન પેર દાન કરશે, તો કોને કરશે, આર ને, કારણ કે આર હશે પ્લસ, એની વાસ્તે લોન પેર એટેક થાય, હેલોજન વન્સ અગેન પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, શું થશે તો મિત્રો માર્ક કરો, આર છે એની સાથે સીધું શું જોડાણું, એન જોડાણું, એની સાથે એન જોડાણું, અને એન સાથે શું હશે, ઓ હશે, કેટલા બે, અને એજીને કાઢી મૂકશે, કઈ રીતે પ્રક્રિયા થશે, પ્રશ્ન થાય થવો જોઈએ, સોલ્વ કરીએ, એન ઓ એજી એની પ્રક્રિયા આપણે કરવાની છે આર એક્સ સાથે, સિમ્પલ। ચલો શું થશે તો નાઇટ્રોજન છે પોતાની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે લોન પેર છે એ દાન કરશે, હેલોજન ભાઈને કાઢી મૂકશે, એટલે આવું બનશે આર, ત્યાં કોણ જોડાણું, એન, ડબલ બોન્ડ ઓ, સિંગલ બોન્ડ ઓ, એની સાથે એ જી। નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતું હોવાથી વીજભાર આવશે પ્લસ, આ એક બોન્ડ તોડે છે ને એક બોન્ડ બનાવે છે એટલે વીજભાર રીતે તટસ્થ। જો ફરી એકવાર કોન્સેપ્ટ ઉપર જઈએ શું થશે, પ્લસ વીજભાર નહીં ચાલે ને, કારણ શું, કારણ કે કોઈ પણ સંયોજન તટસ્થ હોવું જોઈએ, તો એવા સમયે એજી છે એને પ્લસ તરીકે કાઢી મૂકશું, એજી છે એને પ્લસ તરીકે કાઢી મૂકો, પ્લસ વન, અને આ ઇલેક્ટ્રોન કોણ લઈ જશે, ઓક્સિજન લઈ જશે, તો ઓક્સિજન લઈ જાય એટલે શું બની જાય, આર ઓ અને ઓ, આ પ્લસ હશે આ માઇનસ હશે, અથવા તમે એને સવર્ગ સહસંયોજક બંધ પણ કહી શકો। તો બસ વિદ્યુત તટસ્થ થઈ જાય છે, પરંતુ આને બીજી રીતે લખવું તો શું લખાય, આર એન ઓ ટુ, તો આને નાઇટ્રો કહેવાય, નાઇટ્રો સંયોજનો, અને આ છે ને નાઇટ્રાઇટ કહેવાય,
नाइट्रो अल्केन अने अल्काइल नाइट्राइट आ रीते एनु नामकरण थाय छे नाइट्रो अने ऊपर छे नाइट्राइट। चलो ने पछी लिथियम एल्युमिनियम हाइड्राइड सोडियम बोरोहाइड्राइड के पछी सोडियम एल्युमिनियम हाइड्राइड आवा ज्यारे संयोजनो आपे छे तो शुं करवुं। तो मित्रों हाइड्राइड शब्द हुं बोलुं छुं हाइड्राइड लिथियम एल्युमिनियम हाइड्राइड नी ज्यारे वात करता होईए तो तमने आइडिया हशे के हाइड्राइड एटले के एच छे ई माइनस होय तो ज आइड आवे बाकी आइड आवे नहीं। અને આની સાથે તટસ્થીકરણ કરવા માટે કોણ ગોઠવણો છે લિથિયમ। જો મિત્રો આ બની ગયું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। એલ્યુમિનિયમનો વિજવર શું હોય તો ધાતુ છે ને પ્લસ 3 છે આ બધાય માઇનસ 1 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 1 પ્લસ 3 માઇનસ 4 એટલે માઇનસ 1 વધે ને માઇનસ 1 ને 0 કરવા શું આવે પ્લસ 1 એનો મતલબ આમાંથી જે H માઇનસ H છે એ માઇનસ તરીકે નીકળશે एच से ही माइनस तरीके निकल से तो हवे आवडी जाए के नहीं आ बद्दा मा एच शू हशे माइनस हशे ई कोनी ऊपर अटैक करशे आर ऊपर अटैक करशे कराओ जो अटैक तो एच छे ई अटैक करे आर ऊपर हेलोजन भाई निकली जाए तो आर साथे शू जोडाशे एच आर साथे जोडाई एच એટલે આને શું કહેવાય આલ્કેન। કઈ રીતે માની લ્યો CH3Cl હતું CH3Cl હોય તો શું થશે કે H છે એ એટેક કરે Cl ભાઈ નીકળી જાય તો પ્રક્રિયાના અંતે શું મળે તો પ્રક્રિયા અંતે મિથેન મળે CH4। જો આ જગ્યાએ CH3CH2 હોય તો CH2 ઉપર H એટેક કરે તો CH3CH3 આલ્કેન ઇથેન મળે તો આ રીતે આલ્કેન મળશે। ત્યારબાદ આલ્કાઇલ લિથિયમ છે તો લિથિયમ મેગ્નેશિયમ હેલાઇડ યાદ આવે કે શું છે આ ગ્રિગનાર પ્રક્રિયક છે તો કોઈ પણ આ રીતે લઈએ તો ધાતુ ઓલવેઝ પ્લસ તેનો મતલબ આર ને શું થવું પડે માઇનસ થવું પડે એનો મતલબ તમે અહીંયા જે આર ડેશ લઈએ આપણે આર ડેશ કહી દઈએ તો આર ડેશ જે લીધો હશે એ કેવો હશે યસ માઇનસ હશે આર ડેશ છે એ માઇનસ હશે સિમ્પલ હવે તો કે માઇનસ નો એટેક થાય પ્લસ ઉપર ને પ્લસ કોણ છે તો ભાઈ આર બીજો આપણે છે એ પ્લસ છે તો બનશે શું તો બનશે વધુ કાર્બન વાળો આલ્કેન બનવાનો તો આલ્કેન જ છે। કઈ રીતે બન્યું તો આપણે એક ઉદાહરણ લઈ લે ઉદાહરણ તરીકે કોઈ પણ એક આપણે લઈ લઈએ ગ્રિગનાર પ્રક્રિયા ગ્રિગનાર પ્રક્રિયા CH3 લઈએ CH3 MgCl એની પ્રક્રિયા આપણે કરવી છે CH3 CH2Cl બંને R અલગ રાખ્યા જો R ડેશ તરીકે આપણે મિથાઇલ લઈ છીએ અને R તરીકે શું લઈએ છીએ ઇથાઇલ શું થશે તો આ બોન્ડ તૂટે એટલે મેગ્નેશિયમ ધાતુ પ્લસ તો આ કેવું બને માઇનસ માઇનસ નો એટેક પ્લસ ઉપર અને આ ભાઈ હેલોજન ભાઈ નીકળી જાય તો ફાઇનલી આપણને નિપજ નિપજ શું મળશે તો આ લખાય CH3 CH2 અને એની સાથે શું જોડાણું CH3 તો શું મળી ગયું પ્રોપેન તો આલ્કેન મળે। ચલો પછી ઇથાઇન લીધું છે કોઈ પણ અલગ અલગ ઇથાઇન નહીં પણ આલ્કાઇન લીધું કારણ કે આર આગળ લખ્યો છે તો કોઈ પણ આલ્કાઇન ગ્રુપ લીધું છે તો એમાં સોડિયમ નીકળી જાય કારણ કે આ કાર્બન બનશે માઇનસ આ એસિડિક હોય છે ને ઇથાઇન હોય તો ઇથાઇનનો જે હાઇડ્રોજન હોય એસિડિક હોય એટલે સોડિયમ આયા તો આયોનિક બોન્ડથી જોડાણો છે સોડિયમ પ્લસ બની જાય અને તો કાર્બન બનતો જાય માઇનસ અને માઇનસ બની જાય એટલે એટેક કરવો એકદમ સેલો કે આર ઉપર એટેક કરે હેલોજન ભાઈ નીકળી જાય શું થશે તો આપણે આને આર ડેશ કહી દઈએ તો આર ડેશ સી ટ્રિપલ બોન્ડ સી અને આર બને કે નહીં અને એનાથી અનુવર્તી બીજો તમે મોટો આલ્કાઇલ ગ્રુપ બનાવી શકો એનાથી મોટો આલ્કાઇન ગ્રુપ બનાવી શકો SH જેમ NaOH હોય એવી રીતે જ NaSH હોય કોણ એટલે કંઈ ફેર નહીં NaOH માં કોણ હતું OH માઇનસ તો આમાં હોય SH માઇનસ SH માઇનસ અને માઇનસ કોની ઉપર હોય હકીકતમાં સલ્ફર ઉપર હોય જો OH માં જેમ ઓક્સિજન ઉપર માઇનસ હોય SH માં સલ્ફર ઉપર માઇનસ હોય શું થશે સલ્ફર નો માઇનસ R ઉપર એટેક કરે
हेलोजन भाई इलेक्ट्रॉन लईने निकली जाए शू बनशे आर ओ एच बनतु तू जो आल्कोहोल होय तो आज के शू बनशे आर एस एच आर एस एच आने कहेवाय थायोल्स थायोल्स आल्कोहोल होय एम थायो आल्कोहोल छे एवी ते थायोल्स अथवा एने मर कैप्टन पण कहेवाय मित्रों याद करो रांधन गैस घरे जे आपणी पासे गैस होय छे रांधन गैस नो बाटलो ए लीकेज थाय अथवा तो थोड़ी वार माटे तमे ओपन करो तो तमने एक स्मेल आवे छे टिपिकल एक पर्टिक्युलर स्मेल आवे छे हकीकतमां एमां ब्यूटेन वायु होय ने ब्यूटेन वायु छे ई गंध विहीन छे એનો મતલબ જો હકીકતમાં 100% તમે હાઇડ્રોકાર્બનનો અંદર વાયુ ભરી રહ્યો છે તો તમને લીકેજ થાય છે તો તમને કોઈ પણ જાતનો આઈડિયા આવે નહીં માની લો તમે ખુલ્લો રહી ગયો છે બાટલો તો બાટલો કે લીકેજ થઈ ગયો છે તો કોઈ પણ જાતની સ્મેલ જ નહીં આવે એનો મતલબ દુર્ઘટના થવાની સંભાવના ખૂબ જ વધી જાય હા બાકસ જગવો તો તમને ખબર નહીં પડે લીકેજ થયું છે કારણ કે ભડાકા સાથે તમે તો ઉડી ગયા છો પડોશીને ખબર પડે મે બી કે અવાજ સંભળાય તો કે બાજુમાં કંઈક થાય છે પ્રોબ્લેમ તો એનો મતલબ એમ છે કે આ લીકેજ છે આપણે આઈડિયા ન આવે તો એમાં એક દુર્ગંધવાળો આપણે એક વાયુ ઉમેરીએ છીએ કયો છે મરકેપ્ટન કયો મરકેપ્ટન હોય ઇથાઇલ મરકેપ્ટન આર તરીકે અહીંયા જે આર લઈએ છીએ CH3CH2Cl લ્યો એટલે શું બની જાય CH3CH2SH અને એ બને ઇથાઇલ મરકેપ્ટન જે આપણે રાંધણ ગેસમાં યુઝ આવે છે ટિપિકલ સ્મેલ માટે ત્યારબાદ આપણી પાસે છે એસ્ટર ગ્રુપ બનાવવું છે તો શું થશે આર ડેશ સી ડબલ ઓ માઇનસ અથવા આમ ન લખીએ તો આ રીતે પણ લખી શકો અને માઇનસનો એટલે ક્યાં થશે આર ઉપર થશે અને છેલ્લી વાર હવે આપણે એમ કહીશું કે હેલોજન ભાઈ નીકળી ગયા અને શું બનશે જોજો આર ડેશ છે સી ઓ ઓ અને એ જોડાણું આર તો આ સી ડબલ ઓ ગ્રુપ એટલે શું કહેવાય યસ એસ્ટર ગ્રુપ કહેવાય વન્સ અગેન આમાં તમે માર્ક કરો તો ઓક્સિજન છે હકીકતમાં આવું કંઈક થવું જોઈએ ઓક્સિજન પાસે લોન પેર હોય અને લોન પેર થી આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરશે એ લોન પેર છે એનાથી આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરશે કે આ લોન પેર છે આ બંધ બનાવે આ હેલોજન છે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય તો ઓક્સિજન ઉપર કેવો વિજભાર આવે પ્લસ કારણ કે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને વન્સ અગેન જૂની પદ્ધતિ જ આપણી શું થશે વિદ્યુતીય તટસ્થ કરવું છે તો એજી ભાઈને કાઢી મૂકો એજી પ્લસ તરીકે અને આ ઇલેક્ટ્રોન કોણ લઈ જાય ઓક્સિજન એટલે બની જાય આર સી ડબલ ઓ આર છે ને સિમ્પલ તો આ રીતે તમે ઇઝીલી એકદમ ઇઝીલી એસ્ટર બનાવી શકો તો મિત્રો આ બધી પ્રક્રિયા હતી એસ એન પ્રક્રિયાઓ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કરીએ છીએ બધામાં આર ઉપર આપણે એટેક કરીએ છીએ આર પ્લસ હતો એનયુ માઇનસનો એટેક કરીએ છીએ એટલે એસ એન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો મિત્રો આપણે બોર્ડ તો ભણ્યા છીએ અભ્યાસ કર્યો છે એ સિવાય તમે માર્ક કરશો કે જેડબલઈ ની જે ટેક્સ્ટબુકમાં નથી આપી એ સિવાયના ઘણા આપણે ઉદાહરણ છે એવા લીધા છે જે ટેક્સ્ટબુકમાં નથી આપેલા તો મિત્રો આશા કરીએ તમને બોર્ડ અને જેડબલઈ નીટ લેવલના બધા પ્રકારના ટોપિક અને કહીને કે એક થિયરી જે છે આપણી એ એકદમ સોલ્વ થઈ ગઈ હશે તો આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કોઈ પણ રિએક્શન પૂછાય તો ફટાફટ આપણે હવે સોલ્વ કરી શકીએ તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી જ રાખીએ મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ